ડીવાયએસઓ પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર બાવીસની પેટર્ન મુજબનું જ રહ્યું અને વધુ પડતા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન આવ્યા વિધાનાત્મક પ્રશ્ન જે બે હજાર એકવીસમાં ડીવાયએસ આવેલા એવા કોઈ પ્રશ્ન આવ્યા નથી આવી સ્થિતિમાં શું કટ ઓફ ગયા વર્ષની જેમ એકસો આઠ જેટલું ઊંચું રહેશે કે એનાથી નીચું આવશે એ મુદ્દાઓ આપણે ઉપર આપણે ચર્ચા કરીશું અને એ સંબંધમાં ડીવાયસો પ્રિલિમિનરી પરીક્ષામાં અધિકતમ સંભાવના કટ ઓફને લઈને કેટલી છે એની ઉપર ચર્ચા કરીશું અને એ એ બાબતે જે પરિબળો આ વર્ષની જે પ્રિલિમિનરીનું પેપર આવ્યું છે એને અસર કરી રહ્યા છે એ પરિબળો ઉપર થોડુંક તમારું ધ્યાન આકર્ષિત કરવા માંગીશ કે પેપર અત્યંત ફેક્ચ્યુઅલ રહ્યું હું શબ્દ વાપરું છું અત્યંત ફેક્ચ્યુઅલ એટલા માટે અત્યંત ફેક્ચ્યુઅલ શબ્દ વાપરું છું કારણ કે એક અંદાજો ન હતો કોઈને પણ કે આટલું બધું પેપર ફેક્ચ્યુઅલ આવી શકશે લગભગ પચીસ સત્યાવીસ પ્રશ્ન જ વિધાનાત્મક દેખાય છે બાકી દોઢ સવાસો દોઢસો પ્રશ્ન ફેક્ચ્યુઅલ છે બીજી વાત તે કોર્નર લાઇન ફેક્ટ્સ આધારિત પ્રશ્નોની સંખ્યા પણ લગભગ વીસ ટકા રહી ધેટ મીન્સ કોર્નર લાઇન ફેક્ટ્સ જે એકદમ ખૂણા ખાચરાની બાબતો પૂછી લેવી એવી બાબતો હંમેશા દસ વીસ પ્રશ્નો હોય છે દસ પંદર ટકાની આસપાસ હોય છે પરંતુ આ વખતે એ એ માત્રા વીસ ટકા કે તેની આસપાસ પહોંચી ગઈ અમારી દ્રષ્ટિથી એવા પ્રશ્નોની સંખ્યા ફોર્ટી જેટલી થાય છે ઓગણપચાસ જેટલી થાય છે તો એવી પ્રશ્નોની સંખ્યા વધારે હોવી એ પેપરને થોડું અઘરું બનાવે કટ ઓફને નીચે લઈ જાય પે મુદ્દો એવો હતો ને લઈ જઈ શકે ત્રીજો મુદ્દો છે કે જે પ્રશ્નો આવ્યા એમાં પણ કોર્નર લાઈન બાબત વધુ પૂછાય એક એક્ઝામ્પલ આપું કે નાઇટ્રોજન અને ઓક્સિજનની વાતાવરણમાં માત્રા કેટલી છે તો કે એ સેવન્ટી અને ટ્વેન્ટી વન છે એ માહિતીથી આપણે સૌ મોટા ભાગના લોકો પરિચિત છીએ પરંતુ એ કયા આધારે એનું પાપન થાય છે કયા આધારે એને નક્કી કરવામાં આવ્યું છે એને લઈને મોટાભાગના વિદ્યાર્થીઓ અજાણ છે કહેવાનો તાત્પર્ય કે સ્ટ્રીમ લાઈનથી જે પ્રશ્ન આવ્યા ને એમાં પણ સ્ટ્રીમ લાઈનની કોર્નર બાબત પૂછી લીધી જેમ કે પાણીપતના ત્રીજા યુદ્ધ વિશેની જે માહિતી છે એમાં દુરાની વંશનો ઉલ્લેખ કરી દીધો તો આવી જે સ્ટ્રીમ મુદ્દાઓથી જે પ્રશ્ન છે એને અટેમ્પ કરવા પણ કાંઈક અંશે અઘરું બનતું હોય છે અમુક પ્રશ્નોમાં બધા નહીં અને એના પરિણામે થાય છે શું કે કટ નીચો આવી શકે પાછલા વર્ષની સરખામણીએ ચોથી વાત કે બંધારણ મેસ રિઝલિંગ ઇકોનોમી ગુજરાતનો ઇતિહાસ વગેરે જેવા વિષયોથી અત્યંત સરળ પ્રશ્નો પૂછાયા મતલબ આ પ્રશ્ન એવા છે કે બધા મોટા ભાગના વિદ્યાર્થીઓનો સાચા પડ્યા હશે ઇકોનોમી હોય કે બંધારણ હોય મોટા ભાગના પ્રશ્નો સાચા થઈ શકે એવો સરળ પ્રશ્નો છે અને આ ફેક્ટર છે એ કટ ઓફને ઊંચું લઈ જઈ શકે છે પાંચમો ફેક્ટર છે કે સ્પેસ ટેકનોલોજી ડિફેન્સ ટેકનોલોજી બજેટ યોજનાઓ વગેરે વગેરે જેવી મુખ્ય ધારાની અનેક બાબતો લગભગ અવગણી દેવાય ડિફેન્સ ટેકનોલોજીથી એક જ પ્રશ્ન મળે છે યોજનાઓથી એક જ પ્રશ્ન મળે છે સ્પેસ ટેકનોલોજીથી પણ પ્રશ્ન મળતા નથી તો આ એક પ્રકારનું આપણા માટે એક એવું અચંભિત કરનારું પેપર હતું કે મુખ્ય ધારાના મુખ્ય વિષયો કે આદિત્ય એલેવન છે યા ચંદ્રયાન થ્રી છે એમાંથી એક પણ પ્રશ્ન નહીં બજેટથી એક પણ પ્રશ્ન નહીં તો આ વાત ખરેખર આશ્ચર્યચકિત કરનારી હતી અને તૈયારીનું ફોકસ આ બધા મુદ્દાઓ હતા ઇવન અમે જે વિડીયોઝ બનાવ્યા એમાં પણ આ બધા મુદ્દાઓને અમે પણ ફોકસ કરેલું પરંતુ એ બધી પ્રશ્ન એક પણ આવ્યો નથી દેટ મીન્સ કે આ બાબતમાં છેલ્લા દિવસોમાં વિદ્યાર્થીઓએ જ્યાં વધુ મહેનત કરી છે ત્યાં મોટાભાગે પ્રશ્નો આવ્યા નથી

નીચું લાવી શકે છે બે ત્રણ પરિબળો કટ ને ઉપર તરફ ખેંચી શકે છે હવે આ તમામ હકીકતોના સંબંધમાં જે બે હજાર બાવીસ માં કટ રહ્યો છે એકસો ને આઠ એકસો આઠ ની આસપાસનો કટ આપ સૌની સમક્ષ રહ્યો છે હું ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરવા અને આ જુદા જુદા તમામ ડાયમેન્શન કવર કરીએ તો આપણે પહેલેથી જોતા આવીએ કે કુલ બેઠકો બે હજાર બાવીસ માં સત્યાસી જ હતી જે અહીંથી વધીને એકસો સત્યાવીસ થઈ ગઈ અને આ ફેક્ટર છે એ કટ ઓફ ને નીચું લઈ જવા માટે નિર્ણાયક મહત્વ ધરાવે છે બીજી વાત કે કુલ સિલેક્શન બે હજાર બાવીસ માં સત્યાસી વેકેન્સી હેઠળ ઓગણીસો છન્નું વિદ્યાર્થીઓનું થયેલું પ્રિલિમિનરી પરીક્ષામાં અત્યારે જો એ જ રેશિયોને પકડીને ચાલીએ દેટ મીન્સ બાવીસ પોઈન્ટ ચોરાણું ગણા ત્રેવીસ ગણા વિદ્યાર્થીઓને ગયા વર્ષે સિલેક્ટ કરવામાં આવેલા

અને એ સંબંધમાં પેપરની થોડી સાપેક્ષિક તુલના કરીએ કે ગયા વર્ષે પણ ફેક્ચ્યુઅલ પ્રશ્નો ઝાઝા બધા હતા બહુમત એનો જ હતો પરંતુ એમાં એલિમિનેશન સરળ સરળ હતું અને જે કોર્નલ લાઇન પ્રશ્નો હતા એની સંખ્યા જે છે એ પચીસથી પણ ઓછી હતી જ્યારે આ વર્ષે એ પિસ્તાલીસથી પણ વધુ છે કહેવાનું તાત્પર્ય એ છે કે કોર્નર લાઈન ક્વેશ્ચનમાં જે ફેક્ચ્યુઅલ આસ્પેક્ટ પૂછ્યો છે એમાં તો તુક્કા મારવાની વાત આવે છે બાકી કોઈ એલિમિનેશનથી આપણે તારવી જઈએ આ વર્ષના પેપરમાં એવું અત્યારે બહુ કઠિન

નેશનલ પાર્ક છે યા પંદરસો અભયારણ્ય છે યા તેર કે ચૌદ કે અઢાર જેવ આરક્ષિત રિઝર્વ છે બધા આંકડાઓ એક્ઝેટ ટાઈમ જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે આપણને ખરેખર યાદ આવે કેટલા એ એક અગત્યનો પ્રશ્ન બની જતો હોય છે તો અત્યંત ફેક્ચ્યુઅલ છે અને એ સંદર્ભમાં એલિમિનેશન કરવું પણ અત્યંત કઠિન છે આવી સ્થિતિમાં કટ ઓફ ક્યાં રહી શકે એવો એક આંકડો અમે જે વીએમસી પરીક્ષામાં કટ ઓફ આપ્યું તો અનેક વિદ્યાર્થીઓએ ફરિયાદ રજૂ કરી કે સાહેબ તમે એકસો પચીસથી એકસો ચાલીસની રેન્જ મૂકી છે તો આ રેન્જમાં તો ગમે તે આવી જ જવાના છે તમે કોઈ એવી રેન્જ બતાવો તો અમને વધારે ખબર પડે કે જે અમારે પર્ટિક્યુલર બે ત્રણ માર્ક્સનો સંદર્ભ હોય તો ત્યાં પણ હું એક સ્ટેન્ડ લઉં છું વીએમસી પરીક્ષાના સંબંધમાં કે વીએમ

નંબર ટુ ફિમેલ કેટેગરીમાં એટી ફાઈવ હું ટેન નો ડિફરન્સ ચાલી રહ્યા છે જે ગયા વર્ષે પણ હતો એકસો આઠ પોઈન્ટ અડસઠ અને છન્નું પોઈન્ટ એકાણું તો અહીંયા તમે જોશો કે અગિયારથી બાર માર્કનો તફાવત આવે છે આ તફાવત અમે ઘટાડીને દસ માર્ક કરી રહ્યા છીએ અને ફિમેલ માટે એટી પ્લસ માઇનસ ફાઈવ એટલે એસી થી નેવું વચ્ચે અને મેલ માટે નાઇન્ટી પ્લસ માઇનસ ફાઈવ દેટ મીન્સ કે નેવથી સો વચ્ચે કટ ઓફ રહેવાની અમારી ધારણા બને છે કટ ઓફ આની આસપાસ રહેવું જોઈએ ઘણા લોકો દાવો કરે છે એકસો પાંચ એકસો દસ પરંતુ આંકડાઓ અમને એવું માનવા માટે અત્યારે પ્રેરણા આપી રહ્યા છે કે આ કટઓફ જે ગયા વર્ષે હતો એનું ક્રોસ થવું અત્યંત કઠિન છે હું ધારણા વ્યક્ત કરી રહ્યો છું કોઈ દાવો નથી આ ક્લેમ નથી કરી રહ્યો નંબર વન નંબર ટુ કે એ તો જે વિદ્યાર્થીઓએ જેવી રીતના પરફોર્મન્સ કર્યું છે એના આધારે કટ નક્કી થશે એક ધારણા એક અંદાજો બાંધી અને મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરવી જોઈએ કે ના કરવી જોઈએ એ સંબંધમાં તમને આ વાત ઉપયોગી બની શકે તમે કંઈક ધારણા બનાવી શકો એને ધ્યાને રાખી નાઇન્ટી ફાઇવ પ્લસ માઇનસ ફાઇવ હું સ્પષ્ટ કરવા માંગીશી પ્લસ માઇનસ हमने અમને કમેન્ટ में વીએમસી માં ઘણા બધા એસસી સમુદાયના વ્યક્તિઓ પણ કીધું કે અમારું કેટલું રહેશે તો જે સંદર્ભ રહ્યો છે દિવાયેશ પ્રિલિમ પરીક્ષામાં તો જનરલ કેટેગરી ઈડબ્લ્યુએસ ઓબીસી અને એસસી મેલ એન્ડ ફિમેલ પ્રિલિમિનરી કટ ઓફ સરખો જ હોય છે એસટીના સંદર્ભમાં પાંચથી સાત માર્કનું વેરિએશન તમે લઈ શકો છો કે ભાઈ ફિમેલ માટે એસટી છે તો એ સેવન્ટી ફાઈવ પ્લસ માઇનસ ફાઈવ કરી શકે છે અને મેલ છે એ નાઇન્ટીની આસપાસ પ્લસ માઇનસ ફાઈવ કરી શકે છે પ્રિલિમ પ્રિલિમિનરી માટે એસટી કેટેગરી તો તમામ મુદ્દાઓને યથાશકીય ધારણાઓ મુજબ સ્પષ્ટ કરવાની કોશિશ કરી છે કોઈ સજેશન હોય કોઈ મુદ્દો હોય ચોક્કસપણે આપ અમને જણાવી શકો છો કોમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો યુવાનો હોપ ફોર ધ બેસ્ટ આપણે એવું માનીએ કે આપણું સિલેક્શન થશે જ અને આપણે સફળતાપૂર્વક ડીવાયએસઓની મુખ્ય પરીક્ષા આપીશું થેન્ક યુ વેરી મચ જય હિન્દ નમસ્કાર